પરિણીત મહિલાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે મિસિસ ઇન્ડિયા 2020 નું ઓડિશન નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પરિણીત મહિલાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે વિજય અને તેમની પત્ની વિદ્યા કાબરાએ મિસિસ ઇન્ડિયા 2020 ના ઓડિશન નું આયોજન કર્યું હતું, જેમાં હાલની દરેક પરિણીત મહિલાઓ પોતાની રોજિંદી લાઈફમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોય છે, તેમજ પોતામાં રહેલું ટેલેન્ટ અને પોતાના સ્વપ્ન સાકાર કરી શકે, હાલની મહિલાઓને એક સારી તક મળી રહે તે માટે એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, જે તેમને સકારાત્મક રીતે સશક્ત બનાવે છે. જેના માટે વીપીઆર શ્રીમતી ઇન્ડિયા નામની પહેલથી આ પ્રકારની મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે. મિસિસ ઇન્ડિયા 2020 અંતર્ગત ભારતના 8 શહેરોમાં ઓડિશનનું આયોજન થશે, જેમાં મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, પુણે, લખનૌ અને જયપુરમાં ઓડિશન યોજાશે. આ ઓડિશનમાં ફાઇનલિસ્ટને જરૂરી એવી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ વિવિધ ઇવેન્ટ્સ, ફેશન અને ફોટોશૂટ જેવા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તમામ ફાઇનલિસ્ટ સાથે અંતિમ રાઉન્ડ અમદાવાદમાં થશે, તેમજ મહિલાઓને શૂટ, ફિટનેસ, ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સના આધારે જજ કરવામાં આવશે. વિજેતાઓને શોર્ટ ફિલ્મ, એડ શૂટ, પ્રિન્ટ શૂટ વગેરે જેવા ક્ષેત્રોમાં તક આપવામાં આવશે. આ સાથે મહિલાઓને રોલ મોડેલ્સ બનાવવા, ચેરિટી, ફેશન અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવનાર, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનાર લઈને પણ તક મળશે. તેમજ મુખ્ય ઉદ્દેશ્ય ભારતની મહિલાઓની શક્તિ અને ભાવનાઓને પણ સમૃદ્ધ બનાવવાનો છે. ખાસ કરીને અત્યારે મેરિડ વુમન માટે મેલ આવેલા છે, કે મને એટલી ખ્યાલ છે કે અનમેરિડને ઇઝીલી ઘણી વાર ઇન્ડસ્ટ્રીમાં કામ મળી રહેતું હોય છે અને ઘણી બધી ફ્રીડમ્સ પણ હોય છે, પણ મેરિડ વુમન્સને ઘણી બધી લિમિટેશન્સ હોય છે ફેમિલીને લઈને, કલ્ચરને લઈને. તો એ લિમિટેશનના કારણે વુમન્સ બહાર નથી આવી શકતા પોતાના ટેલેન્ટને લઈને. તો અમે લોકો, હું અને પ્રિયંકા, સાધના, મેં, વિદ્યા, મેહુલભાઈ બધા સાથે મળીને એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ કે મેરિડ વુમન્સ પોતાની ફેમિલી લાઈફમાંથી બહાર નીકળીને પોતાના ટેલેન્ટ અને પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકે અને સેફલી વર્ક કરી શકે અને કમર્શિયલ પણ કામ કરી શકે, એ ટાઈપના કન્સેપ્ટથી અમે લોકો આવ્યા. Now, इसका पर्पस ये है कि जिस तरह से मुझे लगता है कि मिसेज इंडिया और फिर उसके बाद इंटरनेशनली मिसेज अर्थ जीतने के बाद मेरी लाइफ बदली, जिस तरह से मुझे लगता है कि इस पेजेंट ने पॉजिटिवली मुझे इम्पैक्ट किया, मैं चाहती हूँ ये मौका बहुत ज़्यादा और लेडीज़ को मिले सामने आने का मौका. मैरिड वुमेन जो कि ये सोचती है कि जैसे ही शादी हुई तो एक फुल स्टॉप आ गया मेरे करियर में, मेरी लाइफ में, तो मैं चाहती हूँ कि वो एक माइंडसेट चेंज हो जाए कि मैरिड वुमेन मतलब वो भी उतना ही आगे बढ़ सकती है, चाहे कोई भी फील्ड हो, चाहे वो फील्ड क्यों ना अनमैरिड लेडीज़ से क्यों ना घिरा हुआ हो, बट देर इज़ अ चांस अगर आप वर्क हार्ड करें, अगर आप अपने ऊपर काम करें, अगर आप समझें कि किस तरह से इस टाइटल को आप अच्छे से अच्छे वे में यूज़ कर सकते हैं, तो डेफिनेटली एक बहुत बड़ा चांस है मैरिड वुमेन के लिए. बिकॉज हम चाहते हैं गुजरात की, इंडिया की मैरिड वुमेन आए सामने और इंटरनेशनली उन्हें और लोग देखें और समझें कि इंडिया के वुमेन में कितनी ताकत है. निशा राजपूत, आज़ाद न्यूज़, अहमदाबाद.